બ્રેક બાદ સમાચાર સુપરફાસ્ટમાં આપનું સ્વાગત છે. જૂનાગઢના સાસણગીરમાં આજથી સિંહ દર્શન શરૂ. અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું. વહેલી સવારથી જ પ્રવાસીઓનો ધસારો. સુરતમાં એર પ્યોરિફાયર ટાવર બનાવવાની તૈયારી. ક્લીન એન્વાયરમેન્ટ રિસર્ચ સેન્ટર, આઈઆઈટી દિલ્હી અને એસપી નીટ એર પ્યોરિફાયર લગાવવાની તૈયારી. દરરોજ 1,00,000 લોકોને શુદ્ધ હવા મળશે. બનાસકાંઠાના થરાદમાં રબારી સમાજનું સંમેલન યોજાયું. ભાજપ પ્રેરિતા સંમેલનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી સહિત ભાજપના નેતાઓ રહ્યા હાજર. રબારી સમાજના આગેવાનો પણ રહ્યા ઉપસ્થિત. આણંદ જિલ્લાના સીએનજી ગ્રાહકો માટે દિવાળીની ભેટ. ચરોતર ગેસ સહકારી મંડળી દ્વારા લેવાયો નિર્ણય. સીએનજી ગેસમાં 1 રૂપિયાનો કરાયો ઘટાડો. પ્રતિ કિલો 55.40 રૂપિયાનો હતો ભાવ, જે 54.40 થયો. મોરબી માર્કેટિંગ યાર્ડમાં 32,000 મણ કપાસની આવક. દિવસભર કપાસની આવક રહ્યા બાદ મોડી રાત્રે પણ આવકનો સિલસિલો શરૂ. કપાસ ભરેલા ટ્રેક્ટર્સ કિલોમીટર સુધી લાંબી લાઇન લાગેલી જોવા મળી. કપાસની સતત આવક રહેતા યાર્ડ ખેડૂતોને જામ્યો મેળો. 4 તાલુકામાંથી હળવદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક થઈ. ગુજરાતના રહેવાસી યુવકની અનોખી પહેલ. ગુજરાત ગાંધીનગરના બ્રજેશ શર્માએ 28 દિવસમાં સાયકલથી દિલ્હી પહોંચ્યા. સિંગલ યુઝ પ્લાસ્ટિકને પ્રોત્સાહન આપવા અને પ્લાસ્ટિક મુક્ત ભારતનો સંદેશ આપવા યાત્રાનો કર્યો પ્રારંભ. યાત્રા દરમિયાન તેઓ યુવાનોને પ્લાસ્ટિક મુક્ત ભારતનો આપી રહ્યા છે સંદેશ. વડોદરામાં ભીમપુર અકસ્માતમાં મૃત્યુ પામેલ મહિલાના પરિવારજનોએ એસએસસી હોસ્પિટલ બહાર કર્યો હોબાળો. મૃતક મહિલાના બોડીને કલેક્ટર ભવન લઈ જશે. મહિલાના પરિવારજનોએ કરી વળતરની માંગ. વડોદરામાં દૂષિત પાણી મુદ્દે વિરોધ. પૂર્વ વિપક્ષી નેતા ચિરાગ ઝવેરીનો કરાયો વિરોધ. મ્યુનિસિપલ કમિશનરની ઓફિસમાં બેસી કર્યો વિરોધ. બનાસકાંઠાના ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી. ધાનેરામાં મલોત્રા ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર કરાયું. મલોત્રાના સરપંચ તરીકે ઉમાભાઈ દોલભાઈ ધુણિયા વિજેતા જાહેર. 448 મતથી વિજેતા. સુરેન્દ્રનગર પાટડી બેંક ઓફ બરોડામાં ગ્રાહકોએ મેનેજરની મનમાની સામે કર્યો હોબાળો. કમિશનર વગર કામ કરતા થતા હોવાનો ગ્રાહકોએ કર્યો આક્ષેપ. તો બેંક મેનેજર મહિલાઓ સાથે પણ ગેરવર્તન કરતા હોવાની પાટડી પોલીસમાં ફરિયાદ. બોટાદના બરવાડાના 40 જેટલા સફાઈ કામદારો વિવિધ માંગણીઓને લઈ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા. જ્યાં સુધી માંગ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે તેવી આપી ચીમકી. બનાસકાંઠાના લાખણી આગથણા પોલીસ સ્ટેશનમાંનો વીડિયો વાયરલ. મારામારી કેસમાં ફરિયાદ નોંધાવવા આવેલા યુવાનોએ બનાવ્યો ટીકટોકનો વીડિયો. અમદાવાદના અખબારનગર નજીક કોર્પોરેશનની કામગીરી. ગેરકાયદે બંધાયેલા બાંધકામને કરાયા દૂર. જેને લઈ સોસાયટીના રહીશોએ કર્યો વિરોધ. સુરતમાં ફરી એકવાર ફાયર વિભાગનો સપાટો. ગેલેક્સી કાર્વેલ કોમ્પ્લેક્સની 75 દુકાનો કરાઈ સીલ. ફાયર સેફટીના અભાવે કરાઈ સીલ. નોટિસ આપવા છતાં યોગ્ય પગલાં ન ભરાતા કરાઈ સીલ. સુરતમાં ફાયર વિભાગનો ફરી સપાટો. જગદંબા માર્કેટની 135 દુકાનો સીલ કરાઈ. મનોજ માર્કેટની 85 દુકાન સીલ કરવામાં આવી અને તમામ દુકાનોમાં ફાયર સેફટીના અભાવના કારણે દુકાનો કરાઈ સીલ. દહેજ અને ઘોઘા ફેરી સર્વિસ બંધ થતા સર્જાઈ મુશ્કેલી. દરિયાઈ માર્ગે સિમેન્ટ, મીઠું, કાપડ વગેરે માલવહન ઠપ થતા ઇન્ડસ્ટ્રીને મોટું નુકસાન. દિવાળીને લીધે વાહનોની સાથે રો રો ફેરી. વતન જવા બુક કરાયેલી સૌરાષ્ટ્રવાસીઓની 25,000 ટિકિટ પર. મોરબીના સિરામિક ઉદ્યોગને મંદીનો ફટકો. ઉત્પાદનમાં 30% સુધી કાપ. ટાઇલ્સ પ્રોડક્ટની માંગમાં 35% જેટલો ઘટાડો. ટર્નઓવર 42,000 કરોડથી ઘટી 30,000 કરોડ થવાની શક્યતા. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સાથે અથડામણ, જેમાં 3 આતંકીઓને સેનાએ કર્યા ઠાર. અનંતનાગમાં સેનાનું સર્ચ ઓપરેશન. 2 જેટલા આતંકીઓ છુપાયા હોવાની શક્યતા. 370 કલમ નાબૂદ થયા બાદ પહેલીવાર આતંકી અને સેના વચ્ચે ઘર્ષણ. નિર્વાણી અખાડા તરફથી દલીલો પૂર્ણ થઈ. નિર્વાણી અખાડા મુજબ તેઓએ પોતાને નિર્મોહી અખાડાથી અલગ કર્યા અને
બાબા ધર્મદાસે ભગવાનની મૂર્તિ રાખી હોવાનું જણાવ્યું, તો બાબા ધર્મદાસ સામે એફઆઈઆર પણ થઈ હોવાનું જણાવ્યું. અયોધ્યા કેસમાં આજે જ દલીલો થશે પૂર્ણ. સીજીઆઈએ કહ્યું, આજે જ દલીલો કરો પૂર્ણ, સાથે જ આજે 5 વાગ્યા સુધીમાં તમામ દલીલો પૂર્ણ કરવા માટે કહ્યું. આઈએનએક્સ કેસમાં પી ચિદમ્બરમની 2 કલાક ઈડીએ પૂછપરછ બાદ ઈડીએ કરી ધરપકડ. ચિદમ્બરમની ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરી લેવાશે કસ્ટડી, તો સાથે જ નેતા પ્રફુલ્લ પટેલને પણ સમન્સ. ગૃહ મંત્રાલયની વિશેષ ટીમ અમૃતસર જશે, કેન્દ્ર સરકારે 90% કામ પૂર્ણ થયું હોવાનો કર્યો દાવો. ઉપચૂંટણીને લઈ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બારાબંકી, આંબેડકરનગર, બહરાઇચ અને મઉમાં રેલી કરશે. મઉમાં 16 ઓક્ટોબરે ઉમેદવાર વિજય રાજભરના પક્ષમાં વોટ કરવા જનતાને કરશે અપીલ. મુંબઈના પાલઘરના વિરારમાં 4 માળની ઇમારત ધરાશાયી થતા 5 વર્ષની બાળકીનું મોત. ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી કાટમાળમાં ફસાયેલા લોકોને કાઢ્યા બહાર. હાલમાં રાહત અને બચાવ કામગીરી પૂર્ણ. યુપીની અલ્હાબાદ યુનિવર્સિટીમાં છાત્રસંઘ અને પોલીસ વચ્ચે ઘર્ષણ. પ્રદર્શનકારી છાત્રસંઘે ચૂંટણી કરાવવા માટે યુનિવર્સિટી પરિસરમાં હંગામો કર્યો, જેને લઈ પોલીસે કર્યો લાઠીચાર્જ. પોલીસે કેટલાક છાત્રોની કરી અટકાયત. યુપીના પીલીભીતમાં એક સરકારી સ્કૂલમાં ઉર્દુમાં પ્રાર્થના કરાવવા બદલ વિવાદ થયો, તો વીએચપી સાથે જોડાયેલા લોકોએ નારાજગી દર્શાવતા ડીએમને કરી ફરિયાદ. પંજાબના અમૃતસરમાં શીખોની સંસ્થા અકાલ તખ્તે આરએસએસ પર દેશ વિરોધી સંગઠન ગણાવી કાર્યવાહીની કરી માંગ, કહ્યું કે આરએસએસ જે કામ કરી રહી છે તે દેશને જોડવાનું નહીં તોડવાનું કરી રહી છે. મધ્યપ્રદેશના આઈટી વિભાગે આસિસ્ટન્ટ કમિશનર આલોક ખરેના 7 ઠેકાણાઓ પર લોકાયુક્તે પાડ્યા દરોડા. આવકથી વધુ સંપત્તિના મામલે આલોક ખરે વિરુદ્ધ કરાઈ કાર્યવાહી. આલોકના પરિવારજનોના નામ 100 કરોડથી વધુની સંપત્તિ હોવાનું માલુમ પડ્યું. પટોડીમાં આયોજિત જનસભા પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે એમ્બ્યુલન્સને આપ્યો રસ્તો. વધુ ભીડ હોવાથી એમ્બ્યુલન્સને રસ્તો ન મળતા ખુદ મનોહરલાલ ખટ્ટરે ટ્રાફિક હટાવી એમ્બ્યુલન્સ માટે કર્યો રસ્તો. ઉત્તરાખંડમાં આવેલા કાર્બેટની આસપાસના સર્પદુલી રેન્જના બફર ઝોનમાં એક અજગરે એક બાર્કિંગ ડિયરને પોતાના કબજામાં લઈ લીધું, તેને ખાવાની કોશિશ કરી કે ત્યાં જ સ્થાનિકોએ બૂમ પાડતા અજગર ભાગતો જોવા મળ્યો. પટનામાં પૂર બાદ ડેન્ગ્યુનો કહેર. અત્યાર સુધીમાં રાજધાનીમાં 1500થી વધુ ડેન્ગ્યુના કેસ સામે આવ્યા. હોસ્પિટલમાં ડેન્ગ્યુના કેસમાં થયો વધારો, તો તંત્ર બીમારી પ્રત્યે ગંભીર ન થતા લોકોમાં રોષ. મથુરામાં 2 પક્ષો વચ્ચે લાકડીઓ અને ઈંટોથી એકબીજા પર કર્યો હુમલો. જૂની અદાવતને લઈ 2 પક્ષ એકબીજા પર કર્યો હુમલો. પોલીસે સમગ્ર મામલે કરી કાર્યવાહી. યુપીના ઉન્નાવમાં બીજેપીના નેતાના જન્મદિને જ ફાયરિંગ કરવાનો વીડિયો થયો વાયરલ. નેતા આનંદ અવસ્થીએ કેક કાપ્યા બાદ ત્યાં હાજર એક વ્યક્તિએ પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યું, તો પોલીસે વીડિયો જૂનો હોવાનું કહી તપાસ શરૂ કરી. દિલ્હીના એક પ્રદર્શનમાં રોબર્ટ સોફિયાને અન્ય રોબર્ટ સાથે રજૂ કરાયો. વાતચીત કરનાર રોબર્ટ સોફિયાને સાઉદી અરબની નાગરિકતા મળી ચૂકી છે, અને જેને લોકો સાથે વાતચીત પણ કરી, જેને જોઈ લોકો દંગ રહી ગયા. ઇંગ્લેન્ડના પ્રિન્સ વિલિયમ અને તેમની પત્ની કેટ તમામને ચોંકાવી દીધા. ઇસ્લામાબાદમાં બ્રિટિશ ઉચ્ચાયોગના ડિનરમાં શાહી જોડી પહોંચી. ઓટો રિક્ષામાં પ્રિન્સ વિલિયમ અને કેટ 5 દિવસના પાકિસ્તાનના પ્રવાસે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિવાળીના દિવસે કરશે મન કી બાત. પીએમ મોદીએ ટ્વીટ કરીને આપી જાણકારી. રાજ્યમાં ડેન્ગ્યુના કેસોમાં 75% વધારો. સમગ્ર રાજ્યમાં કુલ 5961 કેસ નોંધાયા. અમદાવાદમાં ડેન્ગ્યુના કેસ 120% વધ્યા. આ સાથે 6 મહાનગરપાલિકા અને 7 જિલ્લા ડેન્ગ્યુના ભરડામાં. રાજકોટમાં ડેન્ગ્યુથી તરુણીનું મોત. 11 વર્ષની કૃષ્ણાનું નિપજ્યું મોત. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત. રાજકોટમાં રોગચાળા બાદ હવે રાજકારણ ગરમાયું. વિપક્ષના નેતા વસરામ સાગઠિયાનો સત્તા પક્ષ પર આરોપ. મનપાએ રોગચાળાના ખોટા આંકડા આપ્યા. ભાવનગર શહેર જિલ્લામાં હાલ શરદી ઉધરસ જેવા વાયરલ ઇન્ફેક્શન સાથે ડેન્ગ્યુનો કહેર. ભાવનગરમાં 150થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. એ જ રીતે જિલ્લાની સૌથી મોટી એવી સર્ટી હોસ્પિટલમાં પણ ડેન્ગ્યુના દર્દીઓ માટે અલાયદો વોર્ડ ઉભો કરવામાં આવ્યો.
મહેસાણા સિવિલમાં દર્દીઓમાં વધારો, 600-700 જેટલા દર્દીઓ વાયરલ ફીવરની સારવાર માટે આવતા હોવાનું ખુલ્યું. ખાનગી દવાખાના અને સરકારી હોસ્પિટલમાં ડેન્ગ્યુના 315 દર્દીઓ એક મહિનાથી નોંધાયા. જામનગરમાં ડેન્ગ્યુ જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના કેસમાં વધારો, રાજ્યના આરોગ્ય વિભાગના કમિશનરે લીધી જીજી હોસ્પિટલની મુલાકાત તથા અધિકારીઓ સાથે યોજી બેઠક. ગુજરાતમાં પેટાચૂંટણીને લઈ પ્રચાર પૂરજોશમાં, અમરાઈવાડીમાં મુખ્યમંત્રી રૂપાણી કરશે પ્રચાર, તો લુણાવાડાના ઇન્દિરા મેદાનમાં ઉમેદવાર જિજ્ઞેશ સેવક માટે જાહેર સભા. બંધ સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવા મામલે સોશિયલ મીડિયામાં રાજ્ય સરકારના નિર્ણયનો વિરોધ. મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાઈ હતી બેઠક, જેમાં જીએડી અને ગૌણ સેવાના અધિકારીઓ રહ્યા હતા હાજર. ક્લાર્કની ભરતી બાદ વધુ એક ભરતી અટવાઈ, રાજ્યની સરકારી અને બિન સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી અટવાઈ. પેટા ચૂંટણીના કારણે હાલ નહીં થાય ભરતી, હવે 25 ઓક્ટોબર બાદ જ હાથ ધરાશે કાર્યવાહી. અલ્પેશ ઠાકોર પેટાચૂંટણીને લઈ સાથલપુર તાલુકાના 10 ગામોમાં પ્રચાર અર્થે ફૂલપુર ગામમાં અલ્પેશ ઠાકોરે શરૂ કર્યો પ્રચાર. પાટણના વરાણામાં ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર, તો સમીના વરાણામાં પણ શક્તિ પ્રદર્શન, ભરતસિંહ જગદીશ ઠાકોર ધાનાણી પણ રહેશે હાજર. ખેરાલુની પેટાચૂંટણીને લઈ મલિકપુર ગામમાં બીજેપીના ઉમેદવારના સમર્થનમાં યોજાઈ ઠાકોર સેનાની બેઠક, જેમાં ભરત ડાભી, જુગલજી ઠાકોર, અજમલજી ઠાકોર રહ્યા ઉપસ્થિત, સાથે જ ઠાકોર સેનાના યુવાનો અને આગેવાનો પણ રહ્યા હાજર. કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ કર્યા સરકાર પર પ્રહાર, રેતી ખનન મામલે કર્યા પ્રહાર. ભાદર 2 ડેમ યોજનામાંથી રેતી ચોરી થતી હોવાની અગાઉ કરી ચૂક્યા છે રજૂઆત, તો સમગ્ર મામલે સીએમઓએ આપ્યા તપાસના આદેશ. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ કે જાડેજાએ કમલેશ પરમારના ચૂંટણી કાર્યાલયનું કર્યું ઉદઘાટન, મોટી સંખ્યામાં કાર્યકરો રહ્યા ઉપસ્થિત. જૂનાગઢ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક મળી, જેમાં રોડ રસ્તા અને સફાઈને લઈ ઉગ્ર બોલાચાલી થઈ, તો બેઠકમાં કોર્પોરેટરો અને અધિકારીઓ માટે પિત્તળના ગ્લાસમાં પીવા માટે રાખવામાં આવ્યું પાણી, જેને લઈ વિપક્ષે કર્યો હતો વિવાદ. બનાસકાંઠાના થરાદમાં પરેશ ધાનાણીનો પ્રચાર, થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં ધાનાણીનો પ્રચાર, તો 20થી વધુ ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા. રાધનપુર પેટા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી, અને ત્યારે રાધનપુરની પ્રજાએ પક્ષ પલટો કરનારા વ્યક્તિને જીતનો સ્વાદ ચખાડ્યો નથી, ત્યારે ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર માટે જનતાના દિલ જીતવા બન્યા કપરા. ગૌણ સેવા પસંદગીના ચેરમેન અસિત વોરા મળ્યા ડેપ્યુટી સીએમને. ખેડા જિલ્લામાં 22 ઓક્ટોબરે કપડવંજ નગરપાલિકાની પેટાચૂંટણી યોજાશે, અને જેમાં વોર્ડ નંબર 2, 3, 4, 5 અને 7 માટે કુલ 10 બેઠકો માટે ચૂંટણી યોજાશે. બરતરફ કરાયેલા સભ્યોમાંથી 8 સભ્યો ફરી પુનઃ પેટાચૂંટણી જંગમાં ઝંપલાવ્યો. અમદાવાદમાં સ્પીડમાં વાહન ચલાવનારાઓ સાવધાન, સ્ટન્ટ રાઇડ અને સ્પીડ રાઇડ સામે લાલ આંખ. 16-20 ઓક્ટોબર સુધી ચાલશે ડ્રાઇવ, કલમ 184 મુજબ નોંધાવવામાં આવશે ગુનો. અમદાવાદમાં નેશનલ સ્ટેટિસ્ટિક એન્ડ પ્રોગ્રામ નું આયોજન, જેમાં ટુરિઝમ અને આર્થિક સામાજિક બાબતો પર કરાશે સર્વે, જેને લઈ સર્વે ટીમને ટ્રેનિંગ અપાઈ. રાજ્યના ફાર્મસી કાઉન્સિલની ફાર્માસિસ્ટ સામે તવાએ મેડિકલ સ્ટોર માટે લાયસન્સ ભાડે આપી, નોકરી કરતા 3000 ફાર્માસિસ્ટને ચેતવણી. ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલે 103 ફાર્માસિસ્ટને સસ્પેન્ડ કરી દંડ ફટકાર્યો. સુરત ટ્રાફિક પોલીસનું ખાસ અભિયાન, શાળામાં વાહન લઈને જતા વિદ્યાર્થીઓ પર તવાઈ, સતત 2 દિવસ નોટિસ આપ્યા બાદ શરૂ કરવામાં આવી કાર્યવાહી. વિદ્યાર્થીઓ વાહન સાથે પકડાશે, તો વાલી અને શાળા પર હાથ ધરાશે કાર્યવાહી. અમદાવાદમાં દરિયાપુરમાં પોલીસના ભંડેરીની
પોળમાં દરોડા, લાયસન્સ વગર ફટાકડા વેચતા એક આરોપીની ધરપકડ, 3 લાખનો મુદ્દામાલ જપ્ત. મોરબીમાં કપાસના ભાવ ગગડતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. ટેકાના ભાવે ખરીદી કરવા માંગ કરાઈ તો ખેડૂતોને મળે 200 થી 300ની ખોટ. હાલ હળવદ યાર્ડમાં પાક વેચવા આવેલા ખેડૂતોની લાગી લાંબી લાઈનો. દ્વારકામાં વીજળી ન મળતા અનોખો વિરોધ, ખેડૂતોએ પીજીવીસીએલની કચેરી ખાતે કર્યો વિરોધ, વીજળીના સામાન સાથે કર્યો વિરોધ. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી પાસે એનએસયુઆઈનો વિરોધ પ્રદર્શન, ગૌણ સેવાની પરીક્ષા રદ થતા વિરોધ કર્યો, ભારે સૂત્રોચ્ચાર કરી નોંધાવે વિરોધ, તો આ વિરોધમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત. દાહોદના લીમડીમાં 13 વર્ષીય તુષારના મોતને લઈ લીમડી નગરમાં નીકળી મૌન રેલી, ડબગર સમાજના સેંકડો લોકો રેલીમાં જોડાયા. તુષારનો 2 દિવસ પછી નદીમાંથી મળ્યો હતો મૃતદેહ, મોત માટે જવાબદારોને સજાની માંગ સાથે કઢાઈ લીધી. પંચમહાલના મોરવાની સરકારી આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીઓની હાલાકી વચ્ચે પરીક્ષા લેવાઈ, ન તો વિદ્યાર્થીઓ માટે બેન્ચીસ છે પરંતુ અને શાળામાંથી બેન્ચ લાવી વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બેસાડવામાં આવ્યા. જામનગરની જીઆઈડીસી ઔદ્યોગિક એકમોને નોટિસ ફટકારતા ઉદ્યોગકારોમાં રોષ, તો જીઆઈડીસીના સ્થાનિક મેનેજરે મોટી રકમના સેટિંગ કરી નોટિસો ફટકારી હોવાનો કરાયો આક્ષેપ. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશને કરી ઉચ્ચ કક્ષાએ રજૂઆત. કાગળ પર જ હજ જોવા મળી રહ્યો છે. પહેલા રાજકોટ રોડ પર બનવાનો હતો અને હવે વાઘાવાડી રોડ પર બનાવવાની દરખાસ્ત હતી, જે શક્ય ન થતા બ્રિજ માત્ર કાગળ પર. નવસારીના જમાલપુર ગામે હોબાળો મચ્યો, વિદર્ભી યુવક યુવતીને ભગાડી જતા હોબાળો, પોલીસ સામે ઠાલવ્યો રોષ, રસ્તા પર ઉતરી કર્યો વિરોધ, જ્યારે કે આવતીકાલે નવસારી બંધની ઉચ્ચારી ચીમકી. રાજકોટમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ, બિન સચિવાલયની પરીક્ષા રદ થતા એબીવીપીના કાર્યકરોએ વિરોધ થાળી વાટકા ખખડાવી અને કલેક્ટર કચેરી કર્યો વિરોધ. મહુવામાં મોબાઈલ રિટેલરોએ ઓનલાઈન માર્કેટિંગનો કર્યો વિરોધ, મોબાઈલ કંપનીઓના બોર્ડ પર ચોંટાડ્યા કાળા પડદા. રિટેલ મોબાઈલ એસોસિએશને વિવિધ કંપનીઓના મોબાઈલનો ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી કંપનીઓ દ્વારા થતા ઓનલાઈન વેચાણ સામે કર્યો વિરોધ. સુરતમાં આજથી નવા મોટર વ્હીકલ એક્ટનું અમલીકરણ, જે વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ નથી તે લોકોને કરાયો દંડ, વાલીઓને સ્થળ પર જ બોલાવી ફટકાર્યો દંડ. ભરૂચ અંકલેશ્વર ગામોને શહેરી વિસ્તારમાં ગણી 2 ગણું વળતર આપ્યું હોવાથી હાઈકોર્ટમાં પિટિશન કરતા કોર્ટનો ચુકાદો. ગ્રામ પંચાયતમાં આવતા 9 ગામોને નિયમ મુજબ 4 ગણું વળતર 3 મહિનામાં ચૂકવવા આદેશ. રાજ્ય સરકારે હવે 24 કરોડ રકમ ચૂકવવી પડશે. નર્મદા ડેમ મામલે સુપ્રીમે જણાવ્યું કે વિસ્થાપિતોની જવાબદારી એમપી સરકારની. મહારાષ્ટ્રમાં આવેલ મણીહેરી ગામ અને ચિમનખેરી જેવા અને ગામોને ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારે સંપાદિત કરી દીધા. બંધની પાછળ આવેલા એમપીના ગામો. પાટણ ક્રાઇમ બ્રાન્ચે કચ્છની આંગડિયા લૂંટનો ભેદ ઉકેલો. 4 આરોપી સાથે રૂપિયા 9.75 લાખની રોકડ પણ જપ્ત કરી. 14 ઓક્ટોબરે કચ્છમાં આંગડિયા કર્મીને માર મારી ચલાવી હતી લૂંટ. રાધનપુર નજીકથી ઝડપાયા આરોપી. પાટણના સાતનપુરના પીપરાલા ચેકપોસ્ટ પાસેથી મળી એક કાર, જેમાંથી મળ્યા 17 લાખ રોકડા. રાધનપુર પેટા ચૂંટણીને લઈ ચેકિંગ ચાલતું હતું, તે દરમિયાન સરપંચ લાકડીયા ગ્રામ પંચાયત લખેલ કારમાંથી મળ્યા રૂપિયા. અસામાજિક તત્વોનો આતંક. મોડી રાત્રે અજાણ્યા 4 વ્યક્તિઓએ પાનની દુકાન સળગાવી હતી અને તેમજ આસપાસ ચાલતા ટ્યુશન ક્લાસમાં કરી તોડફોડ. પંચમહાલના ગોધરા તાલુકાના સાંપા ગામે નાના ભાઈએ મોટા ભાઈની લાકડીના ફટકા મારી કરી હતી. જમવાનું બનાવવા અને ઘાસ વેચવા બાબતે થઈ હતી તકરાર. આરોપી ફરાર, જેને પકડવા પોલીસની દોડધામ. નવસારીમાં યુવતીને જાહેરમાં માર્યા માર, જેનો વીડિયો થયો વાયરલ. વીડિયો ધારાગીરી વિસ્તારનો હોવાનું આવ્યું બહાર. પ્રેમ પ્રકરણમાં યુવતી પર હુમલો થયો હોવાની શક્યતા. ધ્રાંગધ્રા નજીક પોલીસ જપ્તામાંથી ફરાર હિતુભા ચાલાને ભગાડનાર અને 4ના ખુલ્યા નામ. 48 કલાકમાં પોલીસે ભગાડી જનારાઓની તમામ કડીઓ પકડી પાડી.
મોરબીમાંથી પોલીસ જપ્તામાંથી ફરાર થવાનો મામલો. આરોપી હિતુભાના ઘરે સર્ચ ઓપરેશન કરતા તેના ઘરેથી મળ્યા 18 જીવતા કાર્ટીસ. પોલીસે આરોપીના ભાઈ સામે નોંધ્યો ગુનો, આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયો ગુનો. સુરતમાં મંદીના કારણે રત્નકલાકારનો આપઘાત. સરથાણાની તિરુપતિ સોસાયટીમાં રહેતા જયેશભાઈએ કર્યો આપઘાત. ઝેરી દવા ગટગટાવી ભાઈને મોકલ્યો વીડિયો. છેલ્લા 2.5 માસથી રત્નકલાકાર હતા બેરોજગાર. ભરૂચના જૂના નેશનલ હાઈવે પર શીતલ સર્કલ નજીક પાર્ક મોટરસાયકલમાં આગ લાગી. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યો. યાત્રાધામ ચોટીલામાં બાઇક ચોરોનો આતંક. ડુંગરી તળેટીમાં બાઇક ચોરીના વધતા કિસ્સાને લઈ લોકો પરેશાન. સીસીટીવીમાં ચોર દેખાતા હોવાના વિઝ્યુઅલ સાથે પોલીસને ફરિયાદ, છતાં પોલીસ ફરિયાદ લેવાના બદલે ફરિયાદીને હાંકી કાઢતી હોવાનું બહાર આવ્યું. અમદાવાદમાં એસટીની અડફેટે બેના મોત. અમદાવાદથી સાવરકુંડલા જઈ રહી હતી બસ. શ્વાનને બચાવતા જતા બે લોકો બસના ટાયરમાં આવી ગયા. બંને મૃતકો જઈ રહ્યા હતા અમરેલી તરફ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 18 વર્ષથી નાસા ફરતા નરેન્દ્રસિંહ ભદૌરિયાની કરી ધરપકડ. નરેન્દ્રસિંહે પોતાના કાકા મોનેશસિંહ સાથે મળી વર્ષ 2001માં બંને પોતાની પત્નીની હત્યા કરી હતી. લીંબડી પોલીસના જપ્તામાંથી ફરાર થયેલા આરોપી હર્ષદ બાબાજીએ પ્રેમિકા સાથે કરી આત્મહત્યા. અમદાવાદના વટવા રેલવે ટ્રેક પર ટ્રેન નીચે પડતું મૂક્યું. પોલીસ તપાસ મુજબ મરનાર યુવક અને યુવતી સાયલી નજીકના ખીટલા ગામના રહેવાસી. અરવલ્લીના શામળાજી પાસે ગલીસીમરો ગામે પ્રેમી યુગલે કર્યો આપઘાત. યુવક યુવતીએ ઝાડ પર ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન. શામળાજી પોલીસે ઘટનાસ્થળે જઈ હાથ ધરી તપાસ. છોટાઉદેપુરના જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા. ક્વાંટ તાલુકાના આથાર ડુંગરી પાસેથી બોલેરો ગાડીમાંથી 3774 બોટલ ઝડપાઈ. સ્ટેટ મોનિટરિંગ સેલ 5,83,800ની કિંમતનો વિદેશી દારૂ ઝડપ્યો. પંચમહાલમાં એલસીબીએ વિદેશી દારૂની હેરાફેરી કરતા બે વાહનો ડિટેઇન કર્યા. રિક્ષાની સીટમાં છુપાવી લઈ જતા હતા દારૂ, તો અન્ય એક ટેમ્પો ચાલક ટેમ્પાની બોડીમાંથી બનાવ્યું હતું ચોરખાનું. પોલીસે બંને વાહનોમાંથી 2.72 લાખના દારૂ સાથે 3ની કરી ધરપકડ. વલસાડના કપરાડાના કુંભઘાટ નજીક ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રકે મારી પલટી. ટ્રકમાં રાખેલ ફર્નેસની રાખ રોડ પર ફેલાઈ. નાસિકથી ફર્નેસ ભરી આવી રહી હતી ટ્રક. ટ્રકના ચાલકને વળાંકનો અંદાજ ન આવતા રોડની બાજુ ડિવાઈડર પર અથડાઈ ગયા. ગીર સોમનાથના કોડીનારના પાપ પીપળવા ગામે ઘરમાં ઘૂસી જઈ દીપડાએ બાળકી પર કર્યો હુમલો. આંગણામાં લેસન કરતી બાળકી પર દીપડાએ અચાનક જ હુમલો કર્યો અને બાળકીને ઢસડી ગયો. માતાએ બાળકીને દીપડા પાસેથી છોડાવી. બનાસકાંઠા પોલીસ સ્ટેશનમાં ટિકટોક વીડિયો બનાવનાર યુવકોની કરાઈ અટકાયત. ફરિયાદ કરવા આવ્યા બાદ વીડિયો બનાવ્યો. ગુપ્ત કામગીરી જાહેર કરવા અંગે ગુનો. અગરથળા પોલીસ સ્ટેશનની ઘટના. બનાસકાંઠાના લાખણી અગરથળા પોલીસ સ્ટેશનમાં 4 યુવકોએ બનાવ્યો ટિકટોક વીડિયો અને તેને કર્યો વાયરલ. મારામારી કેસમાં ફરિયાદ કરવા આવેલા યુવકોએ બનાવ્યો વીડિયો. મારામારીના કેસમાં ક્રોસ ફરિયાદ થતા 4 યુવકોની કરાઈ અટકાયત. ખેડાના કાવેરી પ્લાઝા શોપિંગ સેન્ટર બહાર થઈ ચીલ ઝડપ. શહેરના જાણીતા વકીલ શબ્બીર પી ઝાદાની કારમાંથી 15,000 રૂપિયા લઈ ગઠિયાઓ થયા ફરાર. વકીલના પત્નીએ ગઠિયાઓ રસ્તા પર પૈસા પડી ગયા છે તેવી લાલચ આપી અને કારમાંથી પૈસા તેમજ અગત્યના કાગળો ભરેલું પર્સ લઈ થઈ ગયા ફરાર. છોટાઉદેપુરના પાવી જેતપુરના કંડા ગામમાંથી કુવામાંથી અપરિણીત યુવતીની મળી લાશ. યુવતીના મોતનું કારણ અકબંધ. થોડા દિવસો પહેલા જ નર્સિંગનો અભ્યાસ કર્યો હતો. પૂર્ણ નજીકના કદવાલ પોલીસ મથકે કરાઈ જાણ. યુવતીના મૃતદેહની પીએમ માટે તજવીજ હાથ ધરાઈ. અમરેલીના ખાંભામાં બેકાબુ ટ્રકની ટક્કરે એક વ્યક્તિનું મોત. બેકાબુ ટ્રકે એકને કચડી નાખ્યો તો બેકાબુ ટ્રકના કારણે બજારમાં મશીનના સ્ફાગ. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર. નર્મદાના રાજપીપળામાં અકસ્માત. રોંગ સાઈડમાંથી બીજી ગાડી આવતા ડિવાઈડર પર ચડી કાર હવામાં ફંગોળાઈ. કારમાં બાળકી સહિત 5 લોકો હતા સવાર. અકસ્માતમાં 2 લોકો થયા ઘાયલ. મહારાષ્ટ્રનો પરિવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ પરત ફરી રહ્યો હતો ત્યારે ઘટી ઘટના.
અમદાવાદમાં રામોલ પોલીસ પર હુમલો અને ભૂમિપંચાલ ખંડણી કેસમાં પોલીસે બંને અલગ અલગ ગુનામાં બે સહ આરોપીની કરી ધરપકડ. પોલીસ પર હુમલા કેસમાં રામવીરસિંહ ભદૌરિયાની ધરપકડ. ભૂમિપંચાલ ખંડણી કેસમાં સિદ્ધાર્થ ઉર્ફે સાહિલની કરાઈ ધરપકડ. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. સુરતના કડોદરા વિસ્તારમાં આવેલ મોટર રિવાઇન્ડિંગની દુકાનમાં થઈ ચોરી. વેન્ટિલેશનની ગ્રીલ તોડી કરવામાં આવી ચોરી. 6 લાખથી વધુની કિંમતનો નવો કોપર વાયર ચોરી કરી તસ્કરો થયા ફરાર. દુકાન પાછળ મૂકેલી બાઇક પણ ચોર લઈ ગયા. સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. તાપીના વ્યારાના કતાવસણ ગામની સીમમાં સર્જાયો અકસ્માત. ટેમ્પો પલટી જતા 7 લોકોને આવી ઇજા. ગંભીર રીતે ઘાયલ 3 લોકોને સુરત સિવિલ હોસ્પિટલે ખસેડાયા. વલસાડમાં ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ. 2 થી વધુ ગોડાઉન આવ્યા આગની ચપેટમાં. ગોડાઉનમાં કેમિકલ પ્લાસ્ટિકના ડ્રમનો હતો જથ્થો. રહેણાંક વિસ્તાર નજીક હોવાથી મચી દોડધામ. સમાચાર સુપરફાસ્ટમાં આગળ વધીશું. રોકાઈ રહ્યા છે એક નાનકડા બ્રેક માટે.